દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં અલગ અલગ જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ જે છે વરસાદ જોવા મળી રહ્યો છે, તો હાલ અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેના કારણે કાળા ડિબાંગ વાદળોથી આકાશ જે છે તે ઘેરાયું છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. જનક, બિલકુલ, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના છે. હવે વરસાદની પણ ખબરો છે અમદાવાદમાં, વરસાદની ખબર. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની ખબર છે. વીજળીના કડાકા બડાકા, જાણે કે રાત પડી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે. ભયાનક વીજળી આપ જોઈ રહ્યા છો, ડરાવી રહી છે. અને આ પવન તો છે જ, જે ડરાવી રહ્યો છે. અને વરસાદની પણ ખબરો હાલમાં સામે આવી રહી છે. અમદાવાદમાં જાણે કે રાત પડી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કે જાણે કે લાઇટ ચાલુ થઈ ગઈ છે, ગાડીઓની વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. અને આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં લગભગ પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં વાતાવરણમાં પલટું છે. જરણા આપણી સાથે જોડાઈ ગયા. જરણા, અમદાવાદમાં પ્રહલાદનગરમાં પહોંચી ગયા છો. શું વરસાદ છે? ભારે પવન પણ છે ને વીજળીના કડાકા બડાકા પણ છે. જરણા, બિલકુલ જનક, અત્યારે તમને જે તસવીરો મારી દેખાઈ રહી હશે એને જોઈને તમે અંદાજો પણ લગાવી શકતા હશો કે અત્યારે વાતાવરણમાં બરાબરનો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ છવાયેલું છે અને અત્યારે ખૂબ જ આંધી અને વંટોળ ચાલી રહ્યો છે. જે છે ઘણી જગ્યાએ એવું પણ સમાચાર સામે આવે છે કે અત્યાર સુધી કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પડવાના પણ બનાવો બની ચૂક્યા છે અને વરસાદને કારણે હાલ કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાઈ છે. જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી જનક, કે 4 દિવસ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી હતી અને તે જ પ્રકારે અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. માત્ર હવા જ નહીં પરંતુ અત્યારે ધૂળની ડમરીઓ ઉડતી પણ નજરે પડી રહી છે. એટલે આવનારા 4 દિવસ આ જ પ્રકારે વાતાવરણમાં પલટાની તૈયારી સાથે લોકોએ તૈયાર રહેવું પડશે. પરંતુ સૌથી મોટો, મારે એવું ચોક્કસથી કહી શકાય, જે આપણા માટે એક રાહતના સમાચાર છે, જે આ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરશે. કારણ કે અતિશય ગરમીનો સામનો આપણે કર્યો છે, પરંતુ ખેડૂતો માટે આ સમાચાર ચોક્કસથી ચોંકાવનારા છે અને આઘાતજનક છે. કારણ કે આંબા છે, લીંબુ છે જેવા પાકો છે તેને ખૂબ જ મોટા પાયે નુકસાન જવાની પણ શક્યતા. આકાશમાં અત્યારે વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ ખાબકી રહ્યો છે. અહીંયા પણ અત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને એટલી હદે આંધી અને વંટોળ ફૂંકાઈ રહ્યો છે કે અત્યારે છત્રીનો સહારો લઈ શકાય તેવી પણ સ્થિતિ નથી. કારણ કે કાગડો બની જાય તે પ્રકારની શક્યતાઓ છે. ગરમી વચ્ચે વરસાદ આવતા ચોક્કસથી લોકોને ગરમીથી રાહત મળી છે, પણ બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ અમદાવાદ અને ગાંધીનગર બંને જિલ્લાઓમાં આ જ પ્રકારે વાતાવરણ છે, જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઝડપી પવન ફૂંકાવાની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને વાતાવરણમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલને કારણે લોકોએ, અત્યારે તો ઉનાળો છે એટલે લોકો સ્વાભાવિક છે કે છત્રી અને રેઇનકોટનો સહારો લીધા વગર નીકળ્યા હશે. તો જે લોકો ફોર વ્હીલર લઈને નીકળ્યા છે તે લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ટુ વ્હીલર સાથે નીકળ્યા છે એ લોકોએ વરસાદમાં ભીંજાવું પડશે, પરંતુ માહોલ પસંદ આવી રહ્યો છે. આ અઠવાડિયું અસહ્ય ગરમી અને ઉકળાટ રહ્યો છે, ત્યારબાદ વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી છે. આવનારા 4 દિવસ આ જ પ્રકારે ગરમીથી. ચાલો, જરણા આપ તો મસ્ત માહોલ છે અને અર્પણ પણ આપણી સાથે છે. અર્પણ, અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની ખબર છે ને શું આખા અમદાવાદમાં આ પરિસ્થિતિ છે? જનક, આપણે વાત કરી તે મુજબ માહોલ તો સમગ્ર અમદાવાદમાં આ રીતનો છે અને વરસાદની વાત કરું તો હાલમાં જે સ્થળે હું ઉપસ્થિત છું, માણેકબાગથી કેશવબાગ તરફ આવવાનો જે આ માર્ગ છે અને જ્યાં અતિ વિશાળ મેદાન આવેલું છે ત્યાં ઉપસ્થિત છું, તો સતત વિશાળ મેદાન કે જે ખુલ્લું છે ત્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને હવે ક્યાંક વરસાદ પણ છે તે અહીંયા વરસી રહ્યો છે. એટલે થોડીક ક્ષણો પહેલાં વરસાદનું જે પ્રમાણ હતું તેના કરતાં હાલ વધ્યું છે. એટલે કહી શકાય કે ગાંધીનગર તરફનો જે પવન હતો ત્યાંથી અમદાવાદ તરફ આવતો, તેની અસર હવે અમદાવાદ શહેરમાં હાલમાં પશ્ચિમ વિસ્તાર તરફ જોવા મળી રહી છે. એટલે કે નદીની આ તરફનો જે નવો વિસ્તાર છે તે તરફ એટલે ભારે વરસાદ નથી પરંતુ વરસાદના જે છાંટા છે તે ધીમે ધીમે મોટું સ્વરૂપ લઈ રહ્યા છે. એટલે ટુ વ્હીલર ચાલકો જે છે આ વાતાવરણમાં આ સ્થિતિમાં તેમને સ્વાભાવિક છે કે મુશ્કેલી પડશે. જે ફોર વ્હીલર ચાલકો છે તેઓ ક્યાંક
આ વાતાવરણને એન્જોય કરતા હશે, પરંતુ મોટાભાગના ટુ વ્હીલર કે જે સાંજનો સમય છે, નોકરી પરથી પોતાના ઘરે જવાનો છે, એટલે આપણા સહયોગી જણાએ પણ કહ્યું કે કેટલાક સિગ્નલો પર ટ્રાફિક જામ થવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આ વાતાવરણથી બચવા લોકો વહેલામાં વહેલી તકે પોતાના ઘરે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેમેરા પર્સનને કહીશ આગળની તરફ આવે, જેના પરથી આપણે અંદાજ આવશે કે નીચે જમીન પર વરસાદી છાંટા જે વરસી રહ્યા છે, અને આગળની તરફ જે રોડ છે તેના ઉપર પણ વરસાદી છાંટા વરસી રહ્યા છે. એટલે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે હાલ ભલે ભારે વરસાદ નથી, પરંતુ વરસાદનું જે પ્રમાણ છે તે ક્રમશઃ ધીમે ધીમે વધી રહ્યું છે. એટલે હાલ પવન શાંત થયો છે, તો તેની સામે વરસાદી છાંટાનું જે પ્રમાણ છે તે ધીમે ધીમે વધી રહ્યું છે. જનક, બિલકુલ બિલકુલ અર્પણ.